ગુડ ટચ ને બેડ ટચ ની વાત કરવા માંગતી હતી. ગુડ ટચ ને બેડ ટચ માં એવું છે કે 10-11-12 વર્ષના બાળકને ખબર નથી કે કોઈ આમ ટચ કરે છે, તો ગુડ કરે એને તો બધા ટચ કરતા, એટલે એને તો બધું, એટલે એના ઘરમાં એ ચાલતું, એટલે એને એને ના લાગે કે આ સામેવાળાને કંઈક બીજો ઈરાદો છે, મને બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી ટચ કરે છે. એટલે એ શીખવાડવાની બાળકને જેવું છે. તું પેરેન્ટ્સે સામેથી, જેને કે આપણે નાના હોઈએ જીવે મોટા છે તો પેરેન્ટ્સ મધર હોય તો ડોટરને શીખવાડે કે બેન હવે તમે મોટા થાવ છો, તમારું આમ તેમ યુનો એ થોડું નોલેજ આપે. એ રીતે જેન્ટ્સ ને લેડીઝ બંને કહું છું, ખરી રીતે મધરોએ અને ફાધરોએ જેન્ટ્સ પર વધારે ધ્યાન રાખવાનું. કારણ કે આ કેસમાં મારી પાસે જેટલા રિપોર્ટ છે એમાં કહે છે નાના નાના છોકરાઓ વધારે આમાં એ થાય છે, ફસાય છે. તો એ લોકોને સમજાવવાની જરૂર છે કે આ ગુડ ટચ કેવા, આ બેડ ટચ કેવા. અંકલ આવું કરે તમને, અગર આવી રીતે ચોકલેટ આપે ને કંઈક ચોકલેટ આપીને આડાવાળા હાથો ફેરવે તો ઇટ ઇઝ રોંગ. આ આ અને આ અગર તમે તમારા બાળકને સામેથી શીખ, આપણે ગભરાવાનું નથી એ બી કહી દો, વી ડો નોટ હેવ ટુ. કારણ કે આ બિચારા બાળકને ઇનિશિયલી એક ગભરાવણ બી કદાચ થઈ જાય કે અરે આવું બી થાય છે. આપણે શાંતિથી પ્યારથી એક લેવલ સુધી સમજાવવાનું છે કે વધારે બધું સમજાવવાની જરૂર નથી, કારણ કે તો એના બિચારા માઇન્ડમાં થોટ્સ આવશે, પણ શાંતિથી સમજાવવાનું છે. અને એવું એવું આપણા આપણા રિલેશન બાળક જોડે એઝ અ ફ્રેન્ડ, મેં હંમેશા કહ્યું છે એઝ અ પેરેન્ટિંગનો તો પહેલો જે છે કે તમે તમારા બાળક જોડે ફ્રેન્ડનું રિલેશન રાખશો તો તમે આગળ, તો તમારું બાળક તમને કન્ફાઈડ એટલે તમને કહેશે કઈ બી થયું. તમે અગર તમે જ કહ્યું હે એમ કેમ કર્યું શું આ તે યુ નો, તો ઓબ્વિયસલી બાળક તમારાથી ગભરાવાનું છે. એટલે તમારે એ રિલેશન ઓપન ડોર્સ રાખવા જોઈએ કે તમારું બાળક તમારી જોડે આવીને કઈ બી બોલી શકે, અને જેવું બોલે એટલે તમારે સ્ટેપ પોઝિટિવ લેવાના છે, તાકી ને એવા ઇફેક્ટિવ લેવાના છે કે તાકી એને તમારામાં કોન્ફિડન્સ બેસે. ના તો માની લો આજે એને તમે કમ્પ્લેન કરી પણ તમે કહે તો થાય, તારે શી જરૂર હતી જવાની. યુ નો આપણા આપણા પેરેન્ટ્સોને તો ઘણી આદત છે આવી કે એ લોકો બીજા બારવાલા ના બોલી તો એને બિચારા દબાવે કે તારે શી જરૂર હતી ને તે એમ કેમ કર્યું. તેના કરતા તમે તમારા બાલકને સાંભળો અને તમે એનું નેતન કે અગર તમે આજે તમે ના, તો તમે યુ લુઝ યોર ચાઇલ્ડ, લેટ્સ બી વેરી ઓનેસ્ટ. અગર તમે નહીં કરી શકશો અને તમે પોતે રિસ્પોન્સિબલ હશો, તમે ભલે પેલું શું કહેવાય આટલું મહેનતથી બાળકને ઉછેર્યો છે આ તે આ તમારો વાલ હશે લાડલો હશે, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે આ સ્ટેપ્સ લો. અને બીજી વાત હવે પેરેન્ટ્સ માટે ખાસ, તમે કારણ કે પેરેન્ટ્સ આ ખબર નહીં આ માઇન્ડસેટ છે કે ભાઈ સમાજ શું કહેશે, પણ સમાજ એટલે કોણ છે? તમે હું સમાજ છીએ. અને સમાજ કેમ કે પહેલા તો તમારા બાળક જોડે કંઈક થયું છે તો તમારે કહેવાનું છે, અને જે કરે છે એ ગુનેગાર છે. ઉલટું અગર તમે પહેલાને એક્સપોઝ કરશો, જે કરે છે એને તમે એક્સપોઝ કરો. એક્સપોઝ કરવાથી શું ફાયદો છે? તમારું બાળક બચશે, ઉલટું ખુશ થશે કે જો તમારા. અને આ બીજી વાત, આપણે પાસે ઇનફ લોસ છે જે હવે આજની તારીખમાં બાળકનું નામ બહાર, એટલે જે વિક્ટિમચરનું નામ કોઈ દિવસ બહાર આવતું નથી. એટલે તમારું બાળક ઉલટું એટલે હેપી થશે કે ઓકે એને ન્યાય મળ્યો. અને પેલો જે કરે છે આજે તમારા બાળક જોડે કર્યું છે, કાલે કોઈ બીજા ના કરશે તો એને તો ફાવીતું પડવાનું છે. તો અગર તમે એને એક્સપોઝ કરશો તો એટલીસ્ટ બીજાઓની બી તો જિંદગી બચી શકે છે. કારણ કે તમે એવું ના વિચારતા કે એક ટચ ક્યાં ઉસમે ક્યાં, એ ખાલી ટચ નહીં, ઇટ ઇઝ ધ ડિગ્નિટી ઓફ ધેટ ચાઇલ્ડ, ઇટ હેમ્પર્સ ધ મેન્ટાલિટી ઓફ ધેટ ચાઇલ્ડ. એ છોકરો ઇનસેક્યોર, એટલે બાળક ઇનસેક્યોર થઈ જાય છે. અને લેડીઝના કેસમાં તો યુ નો કે કેટલું કેટલું ટ્રોમામાં એને પાસ થવું પડે છે. એટલે મારું ખાસ કહેવું છે કે ધીસ ઇઝ વોટ ધ રોલ ઓફ ધ પેરેન્ટ શુડ બી.